क्या तो पहलो अथवा अग्यारमो सवाल, जीव क्या जीव हाथी ना शरीर माथी निकली कीड़ी ना शरीर में आवे त्यारे कीड़ी में थोड़ा प्रदेशो रहे तो बाकी ना बाहर लटके छे, जोया छे के लटकता तो सु कहवाए फॉक्स। अबे बीजो अने ये बीजे दिवस से पाड़ी पेपर काढी ने मतियामो सवाल हतो, अनंत प्रदेशो वाला अनंत स्कंदो लोकाकाश ना एक प्रदेश में रही सके छे, ट्रू बराबर, अनंत स्कंदो लोकाकाश में एक प्रदेश में रही सके छे। त्रीजो सवाल अने आम पंदरमो, सुख के दुख में निमित्त थवुं ते पुद्गल द्रव्य नो उपकार छे, एनो आखुं सूत्र छे सुख अने दुख वाळुं। चौथो छे प्रश्न, एमां ब्लेंक लखवानी छे तमारे, पूर्वानी छे, वखते ज जीवना आत्म प्रदेशो संपूर्ण लोकमां व्यापीने रहे छे, केवली समुद्गार, केवली समुद्गार प्रसंग एवो छे के जे दिवस जे वखते बधो ज समग्र लोकाकाशमां व्यापीने रहे। पांचमो सवाल अने तमारो 19मो सवाल, पुद्गलने स्पर्श गंध रस होय पण वर्ण नथी होतो, કારણ શું છે? બધા જ હોય, ચારે ચાર ગુણો, ભલે આપણને ન દેખાય પણ હોય તો ખરા જ, પૂતગળનો આ જ એક વિશેષતા। અને છઠ્ઠો સવાલ અને કેટલાકનો નવમો સવાલ હશે, લોકાકાશના પ્રદેશો અનંતા છે, લોકાકાશના પ્રદેશો અનંતા નથી, અસંખ્યાત છે, અલોકાકાશના અનંતા છે, બરોબર। અને સાતમો સવાલ બધાને સરખો છે, જીવો અનંત છે પણ પ્રત્યેક જીવના પ્રદેશો કેવા છે? અસંખ્યાત છે, કોઈ કે સરખા પણ લખ્યું છે, કોઈએ લખ્યું છે સરખા છે પણ મેં સાચું આપ્યું છે, કારણ કે અસંખ્યાત એ સરખા પણ છે, પ્રત્યેક જીવના પ્રદેશો એક સરખા છે, એટલે લોકાકાશના જેટલા છે એ જ પ્રમાણે અલો ધર્માસ્તિકાયના છે પ્રમાણે અધર્માસ્તિકાય, કદાચ એ સમજણથી તમે લખ્યું હોય તો પણ સાચું આપ્યું। આઠમો છે અને કોઈકનો છે પાંચમો હશે, બધા સુધી પાંચ દ્રવ્યોમાં ફક્ત કયું દ્રવ્ય રૂપી છે? ઉદ્ગળ દ્રવ્ય રૂપી છે। નવમો સવાલ અથવા ત્રીજો, ઉદ્ગળના સ્કંદ દેશ અને પ્રદેશ એમ ત્રણ જ વિભાગ હોય, પરમાણુ પણ હોય, સ્કંદ દેશ પ્રદેશ અને પરમાણુ આ ચાર વિભાગ હોય। પછી દસમો અને કોઈકનો પહેલો છે, દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય ભાગ કે જેના અન્ય વિભાગ હોઈ શકે નહીં, એ શું છે? થઈ શકે બરોબર છે, ટ્રુ। 11મો અથવા 12મો, પરમાણુના પ્રદેશો હોતા નથી, ટ્રુ, પરમાણુના પ્રદેશ હોય જ નહીં, પરમાણુ પોતે જ જ્યારે પ્રદેશ રૂપે બની જાય છે। પછી 12મો અથવા 14મો, કર્મ પોતે પુદ્ગળ દ્રવ્ય નથી, કર્મ શું છે? કર્મ પોતે જ પુદ્ગળ છે, કર્મ એક પુદ્ગળ દ્રવ્ય છે। 13મો અથવા 16મો, બે શત્રુઓ એકબીજા પ્રત્યે વેર રાખીને કે લડી ઝઘડીને પણ એકબીજા ઉપર ઉપકાર કરે છે, એટલું માત્ર સારી રીતે સંબંધ રાખીને નહીં પણ મિત્રોથી પણ થઈ શકે, લડી ઝઘડીને પણ એકબીજા ઉપર ઉપકાર ચાલુ છે। 14મો અથવા 18મો, ઉદ્ગળ દ્રવ્ય અરૂપી હોઈ શકે, કોઈ દિવસ હોઈ ન શકે, ઉદ્ગળ એટલે જ રૂપી રૂપ હોય જ। 15મો 24મો, જેમ ઉપયોગ એ જીવનું લક્ષણ છે એમ ઉપયોગ ન હોવો એ અજીવનું લક્ષણ છે, અજીવનો ઉપયોગ હોય કોઈ દિવસ? એ ઉપયોગ મુક્તો જ નથી, બરોબર, એટલે ઉપયોગ એનો હોય જ નહીં। 16મો અથવા 8મો, બાળક જન્મે ત્યારથી માંડીને જેમ જેમ મોટું થાય તેમ તેમ તેના આત્મ પ્રદેશોની સંખ્યા વધતી જાય છે, નાનું હોય કે જન્મીને મોટું થાય એનાથી મોટું થાય છે, વૃદ્ધ થાય ત્યાં સુધી આત્મ પ્રદેશોની સંખ્યામાં કઈ જ ફરક પડતો નથી। ઇવન આપણે કહ્યું હતું કે કીડીના આત્મ પ્રદેશો પણ એક સરખા છે। 17મું અથવા 6ઠું, ધર્માસ્તિકાય નિષ્ક્રિય છે, ટ્રુ, નિષ્ક્રિય છે, નિષ્ક્રિય છે એટલે એ કઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી। 18મું અથવા 4ઠું, જીવ એ શરીરનો આધાર પામીને રહેલો છે પણ જીવ પોતે શરીર નથી, ટ્રુ, જીવ પોતે શરીર છે નહીં।
19મું અથવા બીજું પરમાણુ ચક્ષુથી અગોચર હોય છે. પરમાણુ ચક્ષુથી દેખાતો નથી, અગોચર હોય છે એટલે દેખાઈ શકતો નથી. પરમાણુ પરમાણુ એટલે કેટલો નાનામાં નાનો અણુ અવિભાજ્ય. અને 20મું અથવા 10મું ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના અને બ્લેન્ક ના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલા જ પરિમાણમાં જીવના પણ અસંખ્યાત પ્રદેશો છે. પણ લોકાકાશમાં આકાશના એક અનંત આકાશ ના પણ ખોટું તમારે ક્લિયર કરવું પડે, કારણ કે આકાશ બે પ્રકારના છે એટલે લોકાકાશના એ તમારે ક્લિયર કરવું પડે. કેવલી સમુદ્ઘાત એ મોક્ષ નથી. મોક્ષમાં જતા પહેલા કેવલી એ જાણે કે પોતાનું આયુષ્ય કર્મ હવે બહુ જ ઓછું છે અને બીજા ત્રણ આઘાતી કર્મો ઘણા બધા છે, તો હવે એને કરવા કેવી રીતે ઇક્વલાઇઝ કરવા માટે એટલે એને સરખા કરવા માટે એ કેવલી સમુદ્ઘાત કરે છે એટલે બધાના આત્મા પ્રદેશો કાઢી અને વિખેરાઈ જશે, એ બધા વિખરી જાય પછી એ મોક્ષ મળે. એટલે મોક્ષને કેવલી સમુદ્ઘાત એટલે કેવલી પોતાના આત્માના પ્રદેશોને એક ચાર સમયની અંદર જ આ બધું કામ બતાવી દે. ચાર સમયમાં એટલે એ બંને જુદા છે. હવે આપણે રિવ્યુ ક્વેશ્ચન્સ જોઈ લઈએ જરા. અને રિવ્યુ ક્વેશ્ચન્સમાં બે મુખ્ય ભેદો કયા છે? કોણ જવાબ છે? પરમાણુ અને સ્કંદ. એ બે ઉદગળના બે ભેદ છે, બરોબર છે. સ્કંદ અને પરમાણુની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? સ્કંદ અને પરમાણુની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? બોલો. સ્કંદની ઉત્પત્તિ સંગાત ભેદ અને સંગાત ભેદથી થાય, બરોબર. જ્યારે પરમાણુની ઉત્પત્તિ ખાલી ભેદથી, ખાલી ભેદથી થાય છે. હવે જુઓ, સ્કંદની ઉત્પત્તિ પહેલા તો એ સમજી લો, જરા થોડોક આપણે વિસ્તાર કરીએ. સ્કંદ કોને કહીએ? કોઈ કહેશે સ્કંદ કોને કહીએ આપણે? બે અથવા વધારે. જ્યારે એક જ પરમાણુ હોય તો એને આપણે સ્કંદ નથી કહેતા, એ તો બરાબર. પણ બે પરમાણુ કે વધારે પરમાણુ ભેગા થાય ત્યારે સ્કંદ બને. હવે એક બાજુ 25 પરમાણુ હોય અને બીજા બાજુ 5000 હોય તો પણ ચાલે. બે સંખ્યાતા હોય તો ચાલે, અસંખ્યાતા હોય ચાલે, પણ જ્યારે ભેગા થાય ત્યારે સ્કંદ બને, બરોબર. અને એવા તો અસંખ્યાતા પરમાણુઓ ભેગા થઈ અને ત્યારે માંડ માંડ દ્રષ્ટિગોચર થાય, અનંતા ભેગા થાય ત્યારે દેખાય. ત્યાં સુધી તો દેખાતા પણ નથી, પણ છતાં આપણે એને સ્કંદ કહીએ, બરોબર. હવે એ સ્કંદ અને પરમાણુ આ બેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો પહેલું તો એ કીધું કે સ્કંદની ઉત્પત્તિ કેવી રીતે થાય? પરમાણુઓના ભેગા થવાથી, અને ભેગા થવાથી બંધ થાય, જેને આપણે શું કહીએ છીએ? સંગાત. સંગાતથી થાય, ભેદથી પણ થાય. ભેદથી એટલે એક લાડવો લઈએ એના બે ટુકડા કર્યા, ભેદ એટલે તોડવું, એના બે ભાગ કર્યા, તો બંને ભાગ પણ સ્કંદ કહેવાશે. કહેવાશે કે નહીં? બંને સ્કંદ કહેવાશે. અને સંગાત ભેદથી પણ થાય. આપણે એક દાખલો લીધેલો કે દરજીને કપડું સીવવા માટે આપેલું હોય તો એ પહેલા કટ કરશે અને પછી સાધશે. કટ કરવું એટલે ભેદ કરવો અને સાધવું એટલે સંગાત કરવો, તો સંગાત ભેદથી થાય છે. એટલે સંગાત ભેદથી પણ થાય. મોટા મોટા જ્યારે સ્કંદો હોય છે ને, મોટા સ્કંદ
જેને કહીએ બાદર પરિણામી મોટા પરિણામ વાળા તો બધા સંગાત ભેટથી થાય તોડવું અને જોડવું તોડવું અને જોડવું મકાનો બને છે ગાડી બને છે વિમાન બને છે પ્લેન બધા તોડવા જોડવાનું જ હોય છે રાઈટ દરેક જગ્યાએ થોડું કટ કરે થોડું જોડે પણ પરમાણુની ઉત્પત્તિ કેવી રીતે થાય માત્ર ભેદથી કારણ કે પરમાણુ એટલે નિર્વિભાજ્ય ભાગ જેના કેવલી પણ બે ભાગ જોઈ ન શકે અને સંગમાંથી એ સંસ્કંદમાંથી છૂટો પડે નિર્વિભાજ્ય ભાગ એને આપણે પરમાણુ કહીએ એટલે ભેદ કર્યો ને લાડવામાંથી એક નાનકડો રચકણ લઈને બહાર મૂકી દીધો આ સમજવા માટે હું કહું છું એ પરમાણુ થઈ ગયો એટલે એ ભેદ જ થાય એ કંઈ જોડવાથી બનતો નથી બરોબર એટલે ક્લિયર થઈ ગયું બધાને હવે ત્રીજું છે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એટલે બાય ધ વે આજે પંકળના બે ભેદ છે સૂત્ર નંબર 525 પછી સ્કંદની પરમાણુક્તિ કેવી રીતે થાય એ 26 અને 27 નું સૂત્ર એ બંનેમાં ચોખ્ખી વાત કરેલી છે અને ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એટલે શું એ છે સૂત્ર નંબર 29 નું ઉત્પાદ વ્યય દ્રવ્યમ સત ઉત્પાદ વ્યય ને દ્રવ્ય એટલે શું જલ્દી ખબર પડો ઉત્પાદ વ્યય ને દ્રવ્ય એટલે ઉત્પન્ન થવું વ્યય એટલે અનસ્ત થવું અને દ્રવ્ય એટલે સ્થિર શું રહેવું અને સત નો અર્થ શું થાય પદાર્થ વેરી ગુડ જે કોઈ પદાર્થ છે જે કોઈ વસ્તુ છે જે કોઈ દ્રવ્ય છે તમે જે પણ નજરે દેખાય એ બધામાં આ ત્રણ ગુણ તો હોય હોય ને હોય કયા ત્રણ ગુણ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય તમે એક પણ વસ્તુ આ રૂમમાંથી તમે મને બતાવો કે જેમાં ઉત્પાદ વ્યય અને દ્રવ્ય નથી બધામાં આ છે ઉત્પન્ન થાય છે આપણે નજરે દેખાય છે પાછું એના ટુકડા થઈ જાય છે વર્ષો જતા કોઈ જુદા જ પરિણામે આવે છે બરોબર એટલે વ્યય થઈ ગયો પણ વસ્તુ રૂપે તો એ રહેશે બરોબર છે તમે કાપડ લો લોખંડ લો ચાંદી લો સોનું લો જીવ લો જીવ એટલે આત્મા પોતે તો જીવનો પર્યાય આપણો ગયા ભાવનો પર્યાય જુદો હતો આપણો આ ભાવનો પર્યાય જુદો છે એટલે ઉત્પાદ અને વ્યય થઈ ગયો ને આપણે આ ભાવનો ઉત્પાદ થયો ગયા ભાવમાંથી શું થયું વ્યય થયો આ ભાવમાં ઉત્પાદ થયો પણ જીવ રૂપે તો એ દ્રવ્ય એટલે ધ્રુવ છે સ્થિર છે એટલે આપણો આત્મા જીવ રૂપે ગમે ત્યાં જાય ગમે ત્યાં જાય એ એ ચારેય ગતિમાંથી કોઈ પણ જગ્યાએ જાય તો આત્મા રૂપે તો છે બરોબર એનું ઉત્પાદન કહે એટલા માટે આ બહુ મજાનું સૂત્ર છે આ સૂત્ર પણ એક બહુ જ ફેમસ સૂત્ર કહી શકાય ઉત્પાદ વ્યવ્ય દ્રવ્ય યુક્તમ સત એને આપણે સત એટલે પદાર્થ કહીએ છીએ એને આપણે પદાર્થ કહીએ છીએ ચોથો પ્રશ્ન છે એક જ વસ્તુમાં રહેલા નિત્યત્વ અને અનિયત અનિત્યત્વ શું છે એ ઉદાહરણ આપીને સમજાવો નિત્યત્વ અને અનિત્યત્વ શું છે એ સૂત્ર નંબર 531 કોઈ જવાબ આપશે આમાં નિત્યત્વ અને અનિત્યત્વ શું છે બરોબર જે વસ્તુ પોતાનું સ્વરૂપ ન છોડે એ નિત્ય ઓકે પણ પરિવર્તન પામે એટલે અનિત્યત્વ અર્પિતા નર્પિતે સિદ્ધે અર્પિત અનર્પિત સિદ્ધે એમાં જવાબ લખ્યો સૂત્ર નો અર્થ શું છે એક જ વસ્તુ નિત્યત્વ અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મો તે તેની સિદ્ધિ અપેક્ષાથી અને અપેક્ષાના અભાવથી થાય છે તમને એક એક્ઝામ્પલ આપું એટલે બરાબર બેસી જશે નિત્યત્વ અને અનિત્ય એક જ વસ્તુ છે બરાબર આપણે બહાર નીકળીએ અને એક મજાનું સરસ મજાનું વૃક્ષ વૃક્ષ એટલે સમજ્યા ને ઝાડ જોઈએ બરાબર બંને છે 30 અને 31 બંને બંને અંદર છે બંનેનો પણ અંતર 30 માં પણ છે જે વસ્તુ ભાવથી રહિત બને તે નિત્ય છે અને અહીંયા નિત્ય અનિત્યનો અપેક્ષા દે કીધું બંને આવી શકે હવે બહાર આપણે વૃક્ષ જોઈએ છે જ્યારે
स्प्रिंग आवी अत्यारे तो शुं थयुं पहेला स्प्रिंग पहेला तो बधुं विंटर हतो एटले झाड केवुं हतुं खाली हतुं ने पांदळा हता नहीं बराबर स्प्रिंग आवी एटले शुं थयुं ब्लूमिंग थवा माँड्युं पांदळा आववा माँड्या एटले पाछुं फॉल आवशे एटले निकळी जशे એટલે સ્પ્રિંગ આવી એટલે શું થયું કે એનામાં એ ભૂત જે આવી ગયા પાંદડા નવા આવી ગયા પછી પાછા જતા રહ્યા પણ ઝાડ તરીકે તો એ શું રહ્યું એનું એક રહ્યું કે એને એ જ સારે રહ્યું આ પેલું જે સાતવાર આપણે કહ્યું એક વસ્તુ છે એક બીજી રીતે કહે છે એટલે એ નિત્ય છે ઝાડ જે છે એની જગ્યાએ પણ માત્ર એનો એક્ઝામ્પલ જ આપીએ છીએ એ સ્થળે તો એ નિત્ય જ છે બરાબર પણ અનિત્યનો ભાવ ક્યાં આવ્યો કે ઝાડ એ પોતાના સ્વરૂપને છોડતું નથી એનો પોતાના ગુણને છોડતું નથી પોતાના સ્વભાવમાં છોડતું નથી એ ત્યાં ત્યાં છે બરાબર પણ એમાં આવ જા થયા કરે છે સીઝન પ્રમાણે આવ જા થયા કરે છે બસ એ જ વસ્તુ અહીંયા છે એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્વ હોય તમે એ ઝાડ આપણા ઘરના બેકયાર્ડમાં હોય કોઈ ગ્યાથી મહેમાન આવ્યા અને આપણને કહે કે ગયા વખતે હું આવ્યા ત્યારે જોયું તો બધા ઝાડ ઉપર જુદા જુદા રંગો હતા અને હવે તો ઝાડ ઉપર કશું નથી આ શું થયું તો એને નિત્યત્વ અને અનિત્યત્વ દેખાડ્યું આપણે એને શું કહીશું કે ઝાડ તો તું જોયે છે એ જ છે એ જ છે તમને દેખાયો કારણ કે તમે જુદી જુદી અવસ્થા હોય જોઈ હતી એક અન્ય જુદી જુદી અવસ્થા એ અપેક્ષાથી કહી શકાય આ પરસ્પર વિરુદ્ધ ધર્મ છે ખ્યાલ આવો પરસ્પર વિરુદ્ધ ધર્મ છે બીજો તમને એક્ઝામ્પલ આપો બીજો એક્ઝામ્પલ આપો સનતભાઈ સનતભાઈ ઝવેરી બરોબર હવે એ ફાધર છે કે સન છે બંને છે તમારા પિતાશ્રીનું નામ શું ચિમનલાલ તો સરદભાઈ એમ કે ભાઈ આ ચિમનલાલ ના દીકરા છે તો એ સાચું કે નહીં અને એમ કે આ સેજલ ના ફાધર છે તો એ સાચું કઈ અપેક્ષાથી તમે પહોંચો આ સ્યાદવા આપણા જૈન ધર્મના સ્યાદવા એટલો અદભુત છે કે કોઈને એમ લાગે કે તમે તો ઉલટું બોલો છો યાર ગણિતમાં પૂછો આ ફાધર છે ગણિતમાં પૂછો આ સન છે પણ આપણે શું કહે છે અપેક્ષાથી એટલે અપેક્ષાથી એ ફાધર પણ છે અપેક્ષાથી એ સન પણ છે અપેક્ષાથી એ ભાઈ પણ છે અપેક્ષાથી પતિ પણ છે મિત્ર પણ છે બધી જુદી જુદી રીતે તમે કહી શકો એટલે આ આખો જૈન ધર્મનો સ્યાદ વાત કહે છે અર્પિતા અર્પિતે સિદ્ધે હે સિદ્ધિ અપેક્ષાથી અને અપેક્ષાના અભાવથી થાય છે એ આખી સરસ મજાની વાત અહીંયા આગળ કરી અને હવે આપણે આગળ વધીએ તો બંધ પ્રકરણ શરૂ થાય છે એ પર્યાય છે દ્રવ્ય તો મૂળ દ્રવ્ય તો એનું એક છે આ બધા એના પર્યાય છે પણ એને અહીંયા આગળ આપણે જુદી અપેક્ષાથી વાત કરી અપેક્ષા કઈ અપેક્ષાથી તમે લો છો એના ઉપર પણ ચોક્કસ એ છે હવે જે પ્રશ્ન આવે છે હવે જે વાત આવે છે બહુ મજાની વાત આવે છે એ બંધનું પ્રકરણ છે આપણું કે બંધ કેવી રીતે થાય છે જો બંધ થવો એટલે શું મારા હાથમાં 10 પરમાણુ છે અને બીજા હાથમાં 25 પરમાણુ છે એ બેને હું ભેગા કરું તો શું થયું બંધ થયો બીજા હાથમાં શું કહેવાય શું બન્યું કહેવાય તો સ્કંદ થવો અથવા બંધ થવો એ એક જ વાત છે તમે આજે 1,00,000 પરમાણુ લો બીજા 2,00,000 પરમાણુ લો બેને ભેગા કરો તો સ્કંદ થયો ને ચૂરમાનો 1 લાડવો એક બાજુ છે બીજો બીજ બાજુ બેને ભેગા કરો તો મોટો લાડવો થઈ ગયો તો અહીંયા એ જ વાત બહુ જ સૂક્ષ્મ પાયા ઉપર કરે છે બહુ નાના પાયા ઉપર અને સિદ્ધિ પરમાણુ ઉપર લાવે છે કે તમે અત્યારે મોટી મોટી વાતો નથી કરી આપણે એ કહે છે કે એક જ પરમાણુ લઈએ ખ્યાલ અને બીજી બાજુ એક પરમાણુ લઈએ એ બેને ભેગા કરો તો પણ બંધ થાય સ્કંદ થાય તો બંધ થાય ભેગા થયા બંધ થાય પણ હવે શું છે કે પરમાણુની અંદર જો પરમાણુની અંદર બધા સ્પર્શના તો ગુણો ખરા કે નહીં પણ પરમાણુની અંદર જે ગુણની આપણે વાત કરવી છે એ સ્નિગ્ધ ગુણ અથવા વૃક્ષ ગુણ સ્નિગ્ધ એટલે શું ચીકણો ઘી છે એ ઘી સ્નિગ્ધ કહેવાય કે વૃક્ષ કહેવાય સ્નિગ્ધ કહેવાય કારણ ઘીને આપણે ચોપડી શકે એ ચીકાશે ઘી છે તેલ છે વગેરે અરે દૂધ પણ એક અપેક્ષાએ સ્નિગ્ધ કહેવાય પાણી પણ સ્નિગ્ધ કહેવાય પાણીમાં સ્નિગ્ધતા ભલે ઓછી હોય પણ સ્નિગ્ધ કહેવાય પણ રેતી હોય ને શું કહીએ આપણે વૃક્ષ વૃક્ષ એટલે રેતી છે ધૂળ છે ફોતરા છે આ બધા વૃક્ષ કહેવાય
तो અહીંયા આગળ ઉમાસ્વાતી જે સરસ વાત કરે છે કે સ્નિગ્ધ વૃક્ષત્વાદ બંધ શું કહે છે સ્નિગ્ધ અને વૃક્ષ સ્પર્શ આ સ્પર્શની વાત છે ને સ્નિગ્ધ સ્પર્શ તો કે વૃક્ષ સ્પર્શ નો એના મૂળથી ઉદગળનો બંધ થાય છે એટલે તમે એટલે અહીંયા આગળ શું થયું સ્નિગ્ધ અને વૃક્ષ કણો પણ બે સ્નિગ્ધ લો બે વૃક્ષ લો કે સ્નિગ્ધ અને વૃક્ષ લો ત્રણ પોસિબિલિટી છે તમે બે સ્નિગ્ધ ભેગા કરો બે જાતના એક ફેટનું અને બે ફેટનું દૂધ ભેગા કરો તો સ્નિગ્ધ સ્નિગ્ધ થયો એટલે બંધ થયો કે નહીં બે વૃક્ષ ભેગા કરો તો પણ બંધ થયો અને સ્નિગ્ધ અને વૃક્ષ ભેગા કરો તો પણ બંધ થયો એટલે એ રીતે બંધ થાય છે જનરલ વાત કરી હવે એમાં ત્રણ અપવાદ બતાવે છે ત્રણ અપવાદ કે આ છે પણ પાછું આપણે ક્લેરિફિકેશન કરે છે કે આ ત્રણ વસ્તુ હોય તો બંધ થાય પણ ખરો અને ન પણ થાય એ કેવી રીતે છે એ આપણે જાણી લઈએ જો આ સૂત્રમાં શું કહે છે ન જગન્ય ગુણાના પહેલો અપવાદ ન જગન્ય ગુણાના એટલે જગન્ય ગુણવાળા પુદ્ગળોનો પરસ્પર બંધ થતો નથી જગન્ય કોને કહીએ આપણે ઓછામાં ઓછું નાનામાં નાનું એટલે જગન્ય કહેવાય બરાબર તમારો તમારા વોલેટ વોલેટની અંદર કેટલા ડોલર છે એમાં જગન્ય કહો છે તમને અત્યારે કાઢવાનું નથી કહેતો પણ જે કંઈ હોય જગન્ય કેટલો હશે કદાચ એક ડોલર સુધી હશે તો એ તમારા હાથમાં જેટલા ડોલર્સ છે એમાં જગન્ય એક ડોલર હતો બરાબર ખરું કે નહીં જગન્ય એ કોઈના હાથમાં પરચુરણ હતું કે ઓછામાં ઓછું એક પેની પણ હોય એ જગન્ય બરાબર તો અહીંયા આપણે જ્યારે પૂતગળની વાત કરીએ છીએ પૂતગળમાં જગન્યમાં જગન્ય પૂતગળ કયું પરમાણુ વેરી ગુડ પરમાણુ બરાબર એ પરમાણુ થયો તો એક પરમાણુ અને બીજી બાજુ એક પરમાણુ લો એ બે પરમાણુને ભેગા કરો તો ઉમાસ્વાદી શું કહે છે આ અપવાદ કેવો છે એમાં બંધ થતો આ અપવાદ કીધું આગળ તો કીધું આપણને આગલા સૂત્રમાં કે બંધ થાય છે પણ અહીંયા આગળ ક્લેરિફાય કર્યું કે બે પરમાણુઓ ભેગા કરો એનો સ્કંદ ગણો કે બંધ ગણો એક જ છે એનો બંધ થતો નથી એ વાત અહીંયા કીધી જગન્ય ગુણવાળા પૂતગળોનો પછી એક વૃક્ષ હોય કે એક સ્નિગ્ધ હોય બે સ્નિગ્ધ હોય કે બે વૃક્ષ હોય એને ભેગા કરો તો એ બે ભેગા થવાના નથી એનો પરસ્પર બંધ થતો નથી તો વિચાર કરો આપણે ઘણી વખત છે ને કોઈ કહે છે કે આ મારો ફ્રેન્ડ બનતો જ નથી આ મારો મારી જોડે મારે મિત્રતા હોય જ ન શકે બે ઊંધા છે અને બંનેમાં જગન્ય ગુણ કેવા છે એકમાં કંઈક વૃક્ષ છે બીજામાં સ્નિગ્ધ છે ખ્યાલ આવે વૃક્ષ એટલે જરા આમ આખું બોલવા જોઈએ સ્નિગ્ધ એટલે જરા આમ મીઠું મીઠું બોલવા જોઈએ કે મારે તો મેળ ખાય જ ત્યાં નહીં બને કે નહીં આ તો એક તમને ખાલી એક રૂપક આપું છું કે એવું એક્ઝેક્ટ નથી હોતું પણ ગણની અંદર તો આ સત્ય છે પરમાણુનો ખ્યાલ નહીં આવે પરમાણુ ભેગા કરો ગમે તેટલા પરમાણુ ભેગા કરો તો બંધ થાય છે વાત તો સાચી છે પણ એ ત્રણે ત્રણ વસ્તુમાં ક્લેરિફિકેશન આપે છે કે તમે પરમાણુને ભેગા કરો એટલે બંધ થયો એમ કીધું માની લીધું ચાલો પણ એક પરમાણુ સ્નિગ્ધ લો અને એક પરમાણુ વૃક્ષ લો તો બંધ ન થાય એક પરમાણુ સ્નિગ્ધ લો અને એક પરમાણુ સ્નિગ્ધ લો તો પણ બંધ ન થાય એક વૃક્ષ લો અને એક વૃક્ષ લો તો પણ બંધ ન થાય કારણ શું કે એ જગન્ય છે અને પરમાણુ આંખેથી દેખાતો નથી એટલે તમારે કદાચ મોડું આમ થઈ જાય કે આ શું પણ નજરે દેખાતો નથી પરમાણુમાં જગન્ય ગુણવાળા જગન્ય ગુણવાળા એટલે માત્ર એક ગુણ પરમાણુ એક ગુણવાળો પરમાણુ એક ગુણવાળો પરમાણુ માત્ર એક જ પરમાણુ બરોબર અને બીજો એક પરમાણુ એ બેનો બંધ થતો નથી આપણને આંખે દેખાતો જ નથી હા ઇંગ્લિશમાં કહું છું કારણ કે મને રિયલી એન સિંગલ પરમાણુ હોય ટુ સિંગલ પરમાણુસ કેનોટ જોઈન ટુગેધર યુ નીડ મોર ધેન વન
Absolutely, yes. For it to consider to be a pan. Exactly. English में बराबर की ये मैं कुछ राती बस बोल एक बात चंदन का बोल मैं सॉरी कुछ बराबर बराबर एक में एक two single परमाणुस cannot combine together. एक बाजू एक होए ने बीजी बाजू बे होए तो था कि नहीं हाँ ये आपने याद बात करी ये एक बात आगे रहा हाँ अंत एक परमाणु समूह तो छे परमाणु देहा है दो स्कंद हाँ बरोबर दो परमाणु देहा है एक जाने स्कंद बने हाँ बरोबर आपने आइए तो ना पढ़ते हैं अब बात दे परमाणु देगा था तो स्कंद बने आपने आगल समझा पर यहां બે પરમાણુ એવું સ્પષ્ટ નથી કીધું કીધું પરમાણુઓ ભેગા થાય તો સ્કંદ બને બરોબર પણ અહીંયા અપવાદ શું કીધું કે ભાઈ ઉભા એમાં ત્રણ અપવાદ છે નંબર 1 એક પરમાણુ અને એક પરમાણુ ભેગા થાય તો બંધ ના થાય કે સ્કંદ ના થાય જે ગણો અને જગતને ગુણ પણ જગતને ગુણ એટલે એક ગુણ જગતને એટલે ઓછામાં ઓછો ગુણ વાળો પરમાણુ બરોબર અંગ્રેજીમાં બોલું મિનિમમ જેનો મિનિમમ એટ્રીબ્યુટ્સ છે એ મિનિમમ શું છે એનો બંધ હવે ગુણ હવે બીજો અપવાદ જરા ધ્યાન આપજો કારણ કે તમે વાંચશો ને તો વાંચશો તો તમને પહેલા કન્ફ્યુઝન લાગશે પણ હું તમને ક્લિયર કરું છું અત્યારે આઈ થિંક આ વાત સમજાઈ ગયો ને બધાને કે જગન્ય ગુણ વાળા એક ગુણ અને એક ગુણ કોઈ પણ પરમાણુ લો સ્નિગ્ધ લો કે સ્નિગ્ધ લો વૃક્ષ લો કે વૃક્ષ લો અને ત્રીજો કઈ છે સ્નિગ્ધ અને બંધ થતો નથી સીધી વાત છે બરાબર તમે કહો કે મને એક્સપેરિમેન્ટ કરી બતાવો તો એ ના થાય કારણ કે એ તમારે કલ્પનામાં સમજવાનું છે કારણ કે પરમાણુ તો નજરે દેખાતો જ નથી અબ પૂછો છે બરાબર પણ આપણા કેવળી ભગવંતે ને ઉમાસ્વાદીજી કેવળી ભગવંતના આધાર લઈને એમણે આ વાત કરી હવે બીજી વાત બીજો અપવાદ શું છે ગુણ સામ્ય શત્રુ સાના આ જરા સમજો આ સૂત્ર બહુ મજાનું છે ગુણ સામ્ય સામ્ય એટલે સમાન સમાન ગુણ વાળા સમાન ગુણની સમાનતા હોય તો શત્રુ સાના એટલે સદૃશ ઉદ્ગળોનો પણ બંધ થતો નથી સદૃશ નો અર્થ શું થયો સજાતીય સેમ સેક્સ ટૂંકમાં કહીએ સદૃશ બરોબર સેમ સેક્સ એટલે શું થયું એક સ્નિગ્ધ લો તો બીજો પણ સ્નિગ્ધ હોય એ સદૃશ કહેવાય બરોબર છે ધારો કે એક બાજુ કેટલાક પરમાણુઓ શું કહેવાય વૃક્ષ છે અને બીજી બાજુ કેટલાક પરમાણુઓ સ્નિગ્ધ છે તો એ સદૃશ કહેવાય એને અસદૃશ કહેવાય અસદૃશ એટલે વિજાતીય સદૃશ એટલે સજાતીય ક્લિયર થઈ ગયું ધીમે ધીમે ઉતાવળ ના કરો હવે અહીંયા શું કહે છે ગુણની સમાનતા હોય ગુણની શું હોય હવે કેટલા ગુણ છે નથી કીધું પણ માની લો કે પાંચ ગુણ વાળો એક સ્નિગ્ધ છે પાંચ પરમાણુ બરોબર પાંચ પરમાણુ બીજી બાજુ સ્નિગ્ધ છે એ પાંચ ને પેલા પાંચ ને ભેગા કરો તો શું કહે છે ઉમાસ્વાદીજી એનો પણ બંધ થતો નથી એનો બંધ થતો નથી આ અપવાદ છે ધીસ ઇઝ એન એક્સેપ્શન આ ત્રણ અપવાદ છે એટલા માટે આ બહુ સમજવા જેવું છે એક લાખ લઈએ તો એક બાજુ એક લાખ લો બંધ થતો નથી તમે કહો અસંખ્યાતા હોય તો એક બાજુ અસંખ્યાતા બીજી બાજુ એકલા જ અસંખ્યાતા તો બે ને ભેગા કરો બંધ થતો નથી અનંતા લો બંધ થતો નથી એટલે આ એક એક અપવાદ આપ્યો કે ગુણની સમાનતા હોય તો સજાતીય સદૃશ એટલે સજાતીય તમે બુકમાં છો તો બુકમાં સદૃશ જ લખેલું છે ઓકે પણ સદૃશ નો અર્થ અહીંયા સજાતીય લેવાનો તો સજાતીય ઉદ્ગળોનો બંધ થતો નથી આ બીજો અપવાદ ત્રીજો અપવાદ તો મજાનો છે ત્રીજો અપવાદ એ જગનીશ જિગ્નેશ તારા સવાલનો જવાબ છે કે દ્વિ અધિક ગુણાનામ તું એટલે તને નથી કહેતા તું એટલે એ કોને કહે છે
કે એ જ રીતે પણ તેનો અર્થ પણ કહી શકાય પરંતુ પરંતુ બે ગુણ આદિ અધિક ગુણ વાળા દ્વિ એટલે બે અધિક એટલે બે થી વધારે બે થી અધિક ગુણ બે અથવા વધારે ગુણ વાળા સમાન જાતિના પુદ્ગળોનો બંધ થાય છે તમને એક્ઝામ્પલ આપો એટલે ક્લિયર બરોબર ચાલો આપણે સિમ્પલ એક્ઝામ્પલ પાંચ ગુણ સ્નિગ્ધ લેવા જાય વૃક્ષ લેવા જાય સ્નિગ્ધ પાંચ ગુણ સ્નિગ્ધ વૃક્ષ તો કોઈને ગમે પાંચ ગુણ સ્નિગ્ધ લો બરાબર છે અને બીજી બાજુ બંધ શું કહે છે બંધ થાય છે એમ કીધું ને અહીંયા બીજી બાજુ સાત ગુણ સ્નિગ્ધ લો તો બેમાં સમાનતા શું થઈ કયું વધી ગયું ને કેટલા વધ્યા બે વધ્યા પાંચ ગુણ સ્નિગ્ધ અને પાંચ ગુણ સાત ગુણ સ્નિગ્ધ એટલે પેલા બે વધી ગયા ને તો બે અથવા વધારે હોય તો બંધ થાય છે બે થી અધિક હોય તો બંધ થાય છે પરમાણુ છે એની અંદર પાંચ ત્રણ ગુણ છે બીજી વધારે ગુણ છે ત્રણ છે ત્રણ ગુણ વાળો કયા ત્રણ ગુણ છે સ્નિગ્ધતા બરાબર છે અને બીજી બાજુ પાંચ હોય કે પાંચ થી વધારે હોય બે અથવા વધારે ના ત્રણ અને ત્રણ સ્નિગ્ધ સ્નિગ્ધ હોય તો ના થાય સ્નિગ્ધ અને વૃક્ષ હોય બે અધિક ગુણ વાળા સમાન જાતિના સમાન જાતિના પુદ્ગળોનો પેલાથી બે તો વધવા જ જોઈએ પણ એથી વધારે વધ્યા માનો કે તમે 5000 સ્નિગ્ધ લો બરોબર છે અને પેલી બાજુ 7000 સ્નિગ્ધ લો તો પેલાથી બે થી તો વધી ગયા ને તો એ બેનો સજાતીય છે એટલે એ બંનેનો શું થાય બંધ થાય છે બંનેનો બંધ થાય હવે સિમ્પલ તમારે લેવો તો 11 ગુણ સ્નિગ્ધ લો અને પેલી બાજુ 13 સ્નિગ્ધ લો એટલે બે વધી ગયા ને તો બંધ થાય છે ભલે સમાન જાતિના છે પણ બંધ થાય છે દરેક પરમાણુ માં અલગ અલગ હોર્સ પાવર હોય ગાડી સમજો એક પરમાણુ નો સ્નિગ્ધ પાવર 11 છે બીજા પરમાણુ નો 13 છે એ બે વચ્ચે બંધ થઈ છે બંધ થઈ શકે એટલે પરમાણુ પરમાણુમાં બી બંધ થાય હા થાય જો હોર્સ પાવર બે નો ડિફરન્સ હોય હા બે નો ડિફરન્સ પણ અહીંયા હોર્સ પાવર ના અર્થમાં નથી અહીંયા પણ હું એટલે પાવર આ પાવર એક શક્તિ તમે આ શક્તિ એની શક્તિ ગણો અથવા એટલો પરમાણુ એટલો વજનદાર છે અથવા એટલી શક્તિ છે એમ માની પણ અહીંયા આગળ ગુણની જે એટ્રીબ્યુટ જે છે ને આપણે ગુણ પર્યાય દ્રવ્યમ અથવા દ્રવ્ય એ ગુણ નથી એ ગુણ નો ડેફિનેશન નથી અહીંયા ગુણ નો અર્થ અહીંયા આગળ પાંચ સ્નિગ્ધ ગુણ એટલે પાંચ પરમાણુ સ્નિગ્ધ છે એવા પાંચ સ્નિગ્ધ પરમાણુ હવે એમાં શું થાય માની લો કે એક બકરીનું દૂધ છે અને એક ભેંસનું દૂધ છે હવે બકરીનું દૂધ સ્નિગ્ધ છે એનામાં સ્નિગ્ધ ગુણ છે ભેંસના દૂધમાં પણ સ્નિગ્ધ ગુણ છે પણ બકરીના દૂધ કરતાં ભેંસના ગુણમાં સ્નિગ્ધતા વધારે છે બરાબર પણ આપણે પરમાણુ લો કે એના દૂધના માનો કે 10 પરમાણુ હોય ભેંસના દૂધના 12 પરમાણુ હોય અને 12 થી વધારે હોય બંને સજાતીય છે એટલે બંધ બે અથવા વધારે બંધ થાય છે એટલે એક મેક થઈ જાય છે બંધનો અર્થ અહીંયા એક મેક થઈ જાય છે હવે તમે એમ કહો છો કાલે હું એક ફેટનું દૂધ લઈ આવું બે ફેટનું લઈ આવું પાંચ પરમાણુ કાઢું પાંચ પરમાણુ તમે કાઢી જ નહીં શકો કારણ કે પરમાણુ તો દ્રષ્ટિથી અગોચર છે ખ્યાલ આવે એટલે આ તો એક સમજવા માટે છે દ્રષ્ટિથી અગોચર છે પણ કહેવાનો મતલબ શું છે કેટલા ડેપ્થમાં જઈને આપણને ફંડામેન્ટલ વાત કરે છે કે આ રીતે ના થાય લોટનો ના કાઢે હા હવે આપણે જે કીધું કે આ બાજુ પાંચ પરમાણુ ને આ બાજુ પાંચ એ પાંચ પાંચ છૂટા હોય કે પાંચ પાંચ ના સ્કંદ ની વાત છે પાંચ ભેગા થયા તો જ હોય
પાંચમા સ્કંદની જ વાત છે. ઓકે, છૂટા થઈને ભેગા થાય એટલે સ્કંદ બને, અને પાંચને જ્યારે તમે ભેગા કરો ત્યારે સ્કંદ તો થવાનો જ છે. એટલે આ બે સ્કંદ જોડાવાની વાત કરે છે. આ સ્કંદ જોડાયા પણ પરમાણુ બને. તો આપણે કંઈ પણ જોડવા જઈ ત્યારે છૂટા કરો તો શું છે? પરમાણુ છૂટા કરો પણ પાંચે ભેગા કરીને મૂકવા પડે ને. તો પેલા તો એ પાંચ કેવી રીતે ભેગા થયા? The question is because કેંકી આપણે એ પાંચ ભેગા થયા નહીં, કરવાના તમારે કરવાના છે. ઇમેજ છે યો ઇમેજ. ના ના, પણ એ આમાં બધા રૂલ લાગુ પડે ને એ પાંચ ની ભેગા થવામાં. પરમાણુ છે ભાઈ, પરમાણુ છે. પરમાણુ ભેગા થવામાં તો કોઈ તકલીફ નથી. પાંચ પરમાણુ ભેગા થઈ શકે, માત્ર એક એક પરમાણુ નો બે ભેગા નથી. એક એક, ત્રણ ને બે, ચાર ને એક, એવી રીતે થાય. ના ના, પણ આ જે બીજું છે 534 જે છે, ગુણની સમાનતા હોય તો એ પાંચેના ગુણ સમાન છે તો એ ભેગા ના થાય ને? 534 વાળું, 534 વાળું, હા 534 ગુણની સમાનતા હોય તો સજાતીય ભૂતગણોનો બંધ થતો નથી. હા તો એ પાંચનો તો બંધ થાય જ નહીં ને? પાંચ અને પાંચ આમ ના થાય. બે બાજુ ભેગા કરવાના છે, એક બાજુ પાંચ વૃક્ષ છે અને બીજી બાજુ પાંચ વૃક્ષ. ના ના, આજે એક બાજુ જે પાંચ વૃક્ષ છે એ પાંચનો તો સ્કંદ થાય જ નહીં ને? એટલે પાંચે છૂટા જ રહે ને? ઇમેજિન કરવાનું. એવી રીતે નથી. એ પાંચ ભેગા કરવામાં પણ ત્રણ ને બે અથવા ચાર ને એક ભેગા થયા હોય, અઢી અઢી ભેગા ના થાય. ખ્યાલ આવે? ઓકે, એવી રીતે છે. ઓકે, તમારે માની લેવાનું કે પાંચ ભેગા થયા, માની લે કારણ કે હવે બકરીના દૂધના પાંચ પરમાણુ હોય અને બીજા બાજુ બીજા પાંચ પરમાણુ બકરીના દૂધના હોય તો બે ભેગા ના થાય. ઓકે, યુ હેવ બની સમાન છે. આ ત્રણ અપવાદ સમજ્યા પછી હવે આગળ કહે છે, બંધે સમાધિકો પારિણામિકો, પુદ્ગળનો પરસ્પર બંધ થયા પછી સમાન એટલે વૃક્ષ વૃક્ષ નો બંધ થયો, સ્નિગ્ધ સ્નિગ્ધ નો બંધ થયો, માનો કે 50 સ્નિગ્ધ અને 50 સ્નિગ્ધ નો બંધ થયો, માની લો સમજવા માટે આપણે, કે વૃક્ષ અને સ્નિગ્ધ નો બંધ થયો, અથવા અધિક જે ગુણ હોય તે ગુણ નો પરિણામ વ્યાપ્ત થાય છે. એટલે શું કહે છે, સમજાવેલું છે કે માની લો કે એક બાજુ 100 પરમાણુ છે, સ્નિગ્ધ છે, અને બીજી બાજુ 50 વૃક્ષ છે. તો 100 અને 50 એ ભેગા થઈ ગયા તો એમાં પરિણામ કોનો આવે છે? જેનું વધારે હોય તે સમજાવ્યું છે. સ્નિગ્ધ નો તો સ્નિગ્ધ નો જ પરિણામ આવે, વૃક્ષ હોય તો વૃક્ષ નો જ પરિણામ આવે. બરોબર છે, આ ક્લિયર થઈ. હવે આ તમારે વધારે જો ક્લિયર કરવું હોય હું તમને એક ચાર્ટ થી બતાવું. હમણાં આપણે એક પોઝ પર મૂકીએ અને એક ચાર્ટ તમને બતાવી દઉં. જરાક હવે જો આ ચાર્ટ, ઓકે એવરીબડી પ્લીઝ લુક એટ હિયર. ઓકે આ ચાર્ટ જો અહીંયા આગળ આ પુદ્ગલ છે, આ બાજુ આ બાજુ સદૃશ છે કે અસદૃશ? સદૃશ એટલે સજાતીય, અસદૃશ એટલે વિજાતીય. બરોબર,
गुण गुण समान के अगुण समान એટલે સમાન ગુણ છે કે ડિફરન્સિસ છે અગુણ સમાન છે અને બંધ થાય કે ના થાય બરોબર આ ચાર્ટમાં હવે પહેલા એમ કહે છે કે પંચ ગુણ સ્નિગ્ધ એક બાજુ પાંચ ગુણ વાળો સ્નિગ્ધ લો એટલે પાંચ પરમાણુ સ્નિગ્ધ ના લો અને સપ્ત ગુણ સ્નિગ્ધ સાત પરમાણુ સ્નિગ્ધ ના લો બરોબર તો બે વધ્યા કે નહીં બે વધે આપણે કહું ને પેલું દ્વિ અધિક તો બે અથવા વધારે તો સદૃશ છે બંને સદૃશ છે એટલે સજાતીય છે સજાતીય કેમ છે કારણ કે આ પણ સ્નિગ્ધ છે અને આ પણ સ્નિગ્ધ છે એટલે સજાતીય છે અગુણ સમાન અગુણ સમાન એટલે બંનેના ગુણોમાં સમાનતા એકમાં પાંચ છે બીજામાં સાત છે એટલે બે વધી ગયા તો શું થાય બંધ થાય કે ના થાય ક્લિયર થઈ ગયું પહેલું સેકન્ડ પંચગુણ સ્નિગ્ધ અને પંચગુણ રુક્ષ પંચગુણ રુક્ષ અને સપ્તગુણ રુક્ષ અહીંયા સ્નિગ્ધ હતું અહીંયા આગળ તે રુક્ષને પણ આપણે ન્યાય આપીએ પાછું તમને પ્રશ્ન થાય કે રુક્ષનું શું સારું ભાઈ ચાલો રુક્ષની વાત કરીએ તો પંચગુણ રુક્ષ અને સપ્તગુણ રુક્ષ એ પણ સદૃશ છે સજાતીય છે ને રુક્ષ રૂપ અગુણ સમાન બેના ગુણ સરખા નથી તો બંધ થાય કે ના થાય હવે ત્રીજું લો પંચગુણ સ્નિગ્ધ અને ઓપોઝિટ લો પંચગુણ રુક્ષ તો બંને કેવા છે વિજાતીય છે અસદૃશ અસદૃશ છે એટલે ગુણ સમાન છે બંનેના ગુણ સરખા છે પણ બંને ઓપોઝિટ છે એક વૃક્ષ છે એક સ્નિગ્ધ બંધ થાય કે ના થાય બંધ થાય કારણ કે ઓપોઝિટ છે એટલે થાય સેમ હોય તો ના થાય હવે અહીંયા આગળ પંચગુણ વૃક્ષ અને પંચગુણ પંચગુણ સ્નિગ્ધ અને પંચગુણ સ્નિગ્ધ બંને સ્નિગ્ધ સ્નિગ્ધ છે આપણે હમણાં જ વિચાર્યું ને કે સ્નિગ્ધ હોય ભલે સદૃશ છે ગુણ સમાન છે ગુણ સમાન છે બંધ થાય કારણ કે બંને સરખા છે બંને સ્નિગ્ધ સ્નિગ્ધ છે અને અહીંયા આગળ શું કહેવાય પંચગુણ વૃક્ષ પંચગુણ વૃક્ષ સેમ છે સદૃશ છે ગુણ સમાન છે બંધ ક્લિયર હવે આ સેકન્ડ ચાર્ટમાં બંધ થાય અને કેમ થાય છે બતાવે છે આમાં બંધ થાય છે આ શું છે જુઓ એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ વૃક્ષ સાથે એક ગુણ સ્નિગ્ધ એટલે એક પરમાણુ સ્નિગ્ધ લો બે પરમાણુ વૃક્ષ લો તે બંને સાથે બંધ થાય કે ના થાય થાય કેમ બંધ થાય કારણ કે બંનેમાં જગન્ય ગુણ નથી બંનેમાં જગન્ય ગુણ નથી સિંગલ જગન્ય ગુણ નથી બંને એક એક નથી અને સદૃશ પણ નથી તો સદૃશ પણ નથી તો બંધ શું થાય થાય હવે બીજું લો એક ગુણ વૃક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે આ બાજુ એક અને આ બાજુ બે બંનેમાં જગન્ય ગુણ નથી તો બંધ થાય કે ના થાય કેમ થાય છે બતાવે છે સદૃશ પણ નથી અને બંનેમાં જગન્ય ગુણ પણ નથી જગન્ય તો છે એક ગુણ એટલે જગન્ય હા એક ગુણ છે ને સદૃશ દ્વિગુણ છે આ દ્વિગુણ છે એકની સાથે દ્વિ છે એટલે કે બંનેમાં જગન્ય ગુણ નથી બંનેમાં બંનેમાં જગન્ય હોય હવે ત્રીજું લો એક ગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે એટલે બે વધી ગયા ને બંને સરખા છે પણ પેલા બે વધી ગયા બરોબર છે બે વધી ગયા એટલે સમાન છે પણ ડિફરન્સ ઇઝ ટુ ઓર મોર તો જો અહીંયા આ છે તો બંનેમાં જગન્ય ગુણ નથી એટલે સદૃશ છે હોવા છતાં પણ એક ગુણ વૈષમ્ય નથી વૈષમ્ય એટલે ડિફરન્સ એક ગુણનો બે વચ્ચે ડિફરન્સ નથી બરોબર હોવા છતાં એક ગુણ વૈષમ્ય નથી એટલે એક વધારે નથી બે વધારે જોઈએ મિનિમમ એકમાં પાંચ હોય એકમાં છ હોય તો ના થાય એકમાં પાંચ ને બીજામાં સાત અથવા વધારે હોવા જોઈએ એક ગુણ વૃક્ષનો ત્રિગુણ વૃક્ષ સાથે હા તો બે વધ્યા તો થાય છે જ ને થાય બંધ થાય છે હા આ બધામાં થાય છે ને એક ગુણ વૃક્ષનો ત્રિગુણ વૃક્ષ સાથે સેમ રીઝનિંગ બરોબર છે બંનેમાં જગન્ય ગુણ નથી સદૃશ હોવા છતાં એક ગુણ વૈષમ્ય નથી દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ વૃક્ષ સાથે બરોબર છે બંને શું છે દ્વિગુણ સ્નિગ્ધ અને દ્વિગુણ વૃક્ષ પણ ઓપોઝિટ છે ને સરખા છે પણ ઓપોઝિટ છે તો શું થાય બંનેમાં જગન્ય ગુણ નથી
તત્વાર્થી ગુપ્ત તમે જો ઉમાસવાદીજી ની તો એમાં આપેલો ચાર્ટો ચાર્ટ. હવે તમે બીજો ચાર્ટ જુઓ એ તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ છે ને સૂત્ર નંબર 33 34 અને 35 ત્રણ અપવાદ છે ને એ ત્રણ અપવાદ સમજાવ્યા છે. ત્રણ અપવાદ સમજાવ્યા છે. પહેલો અપવાદ સૂત્ર નંબર 33 માં 33 નું સૂત્ર શું છે તમે જુઓ અંદર 33 માં સૂત્ર ની અંદર આ અપવાદ બતાવ્યો છે બરોબર. એ સૂત્ર જુઓ તો કયું છે 33 નું ન જગન્ય ગુણાના વિરોધી છે. ન જગન્ય ગુણાના બરોબર 33 નું સૂત્ર છે ન જગન્ય ગુણાના. એટલે ન જગન્ય ગુણાના શું છે કે એક જગન્ય ગુણ વાળા પરસ પુદ્ગળોનો પરસ્પર બંધ થતો નથી. જગન્ય ગુણ વાળા નો પરસ્પર બંધ નથી. એક ગુણ સ્નિગ્ધનો એક ગુણ સ્નિગ્ધ સાથે એક એક આવ્યું ને બંનેમાં જગન્ય ગુણ છે એટલે બંધ કેમ ના થાય. પેલામાં કેમ થાય આમાં કેમ ના થાય. હવે બંધ ના થાય અને કેમ ના થાય બતાવે છે. પછી અહીંયા આગળ એક ગુણ સ્નિગ્ધનો એક ગુણ વૃક્ષ સાથે ભલે નો ઓપોઝિટ હોય જગન્ય છે એક એક એટલે બંનેમાં જગન્ય ગુણ છે. 33 મો સૂત્ર પ્રમાણે એક ગુણ વૃક્ષનો એક ગુણ વૃક્ષ સાથે બંનેમાં જગન્ય ગુણ છે. એક ગુણ વૃક્ષનો એક ગુણ સ્નિગ્ધ સાથે બંનેમાં જગન્ય ગુણ છે. એટલે બંને જણા કે ના પાડે છે આપણે એક જ થવું નથી. સમાન ગુણ હોતે છતે સદૃશ પુદ્ગલોનો બંધ થતો નથી. સમાન ગુણ હોય જો મેં કીધું ને પાંચ અને પાંચ સ્નિગ્ધ હોય તો બંધ ના થાય. દસ અને દસ વૃક્ષ હોય તો બંધ ના થાય. સીધી વાત છે. એ જ વાત અહીંયા આગળ કરે છે. બે ગુણ સ્નિગ્ધનો બે ગુણ સ્નિગ્ધ સાથે બંને સદૃશ છે પણ ગુણ સામ્ય પણ છે માટે 34 પ્રમાણે બંધ થતો નથી. બે ગુણ વૃક્ષનો બે ગુણ વૃક્ષ સાથે સદૃશ છે અને ગુણની સમાનતા છે એટલે બંધ થતો નથી. પંચ ગુણ સ્નિગ્ધનો પંચ ગુણ સ્નિગ્ધ સાથે આ તમને સવાલ આવશે આવી રીતે અને બ્લેન્ક મૂકવાનો વર્તાય જ નથી. તમારે અત્યારે સમજો બરાબર કારણ કે આ એક્ઝામ માં બધા આવું જ આવશે અંદર. તમારે ચોત્રીસ ભાઈ તમારી દ્રષ્ટિથી બંધ થાય છે ના લખતા પાછા જિજ્ઞેસ કે આપણે તમારા પરમાણુ ભેગા કર્યા ભેગા કલ્પના વાળા મારે એવું કોઈ એક્ઝામ્પલ આપી શકાય. ચાલો ગોળનો રવો છે એ તો દેખાય છે ને બરોબર અને રેતી છે. હવે ગોળનો રવો તમે શું કહેવાય ગ્રોસરી સ્ટોર પછી લાવ્યા અને એ કોઈ એવી જગ્યાએ મૂકેલો છે કે થોડી ધૂળ ચોંટી ગઈ બરાબર. એટલે વૃક્ષ થાય ને ધૂળ એટલે એ વૃક્ષના કેટલાક પરમાણુ અંદર હતા એ આવી ગયા ચોંટી ગયા રાઈટ. હવે તમને ખ્યાલ નથી અને એક કાપ્યો અને ખાધો પણ મીઠાસ લાગશે કે પેલો ધૂળનો સ્વાદ લાગશે. મીઠાસ વધારે લાગશે ને કારણ કે ગોળ ખાવ એ મીઠાસ કેમ લાગી કે બે માં કયો ગુણ વધારે હતો ગોળનો એટલે એ આખા સમા બધામાં પ્રસરી ગયો ખ્યાલ એ પ્રસરી ગયો એટલે એમાં થાય છે. એવી રીતે એક ટુકડો લો એક ટુકડોમાં માનો કે 5000 ગોળના રચકણો છે અને બીજામાં ખાલી રેતીના 5 જ છે બે ભેગા થયા તો બંધ થયો બરાબર. બંધ થયો અને કોનો ગુણ પ્રસરી ગયો ગોળના એટલે તમે ખાધો પછી ભલે લાગે જરા કામ છે પણ એકવાર ખવાઈ જાય આ બધું રહી જાય. આ એક્ઝામ્પલ કેવા છે સમજવા માટે જ છે એટલે કોઈ તમે એને એક્ઝેક્ટ એક ગ્રુપ ઓફ જેમ તમને એક્ઝામ્પલ આપું સમજવા માટે જ. ક્યાં હતા આપણે 34 નું બતાવ્યું ના પંચગુણ સ્નિગ્ધનો પંચગુણ સ્નિગ્ધ સાથે સદ્રશ છે ગુણ સામ્ય છે 34 માં સૂત્ર પ્રમાણે પણ નથી થતો. પંચગુણ વૃક્ષનો પંચગુણ વૃક્ષ સાથે 34 માં સૂત્ર પ્રમાણે બંધ થતો નથી.
હવે 35મો સૂત્ર જે ઘણાને કન્ફ્યુઝન કરતો હતો એ સૂત્ર વાંચો એટલે ખ્યાલ આવશે. જો 35માં શું લખે છે, દ્વિ અધિક, દ્વિ એટલે બે, અધિક એટલે વધારે, બે અથવા વધારે આદિ ગુણાનામ તુ, આદિ ગુણાનામ તુ એટલે તો પણ બંનેનો સદૃશ ઉદ્ગલોમાં બે અધિક આદિમાં બંધ થાય છે, બંધ થાય છે. તો અહીંયા શું કીધું, દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે ખાલી એક જ બધ્યું ને, સરસ શું છે, બંધ થવા માટે બે થવા જોઈએ, માત્ર એક ગુણ વૈષમ્ય એટલે એક ગુણ ડિફરન્સ છે. તો 35ના સૂત્ર પ્રમાણે શું કહે છે, બંધ નથી થતો. બે ગુણ વૃક્ષનો ત્રિગુણ વૃક્ષ સાથે સેમ સેમ સ્ટોરી, માત્ર એક જ ગુણ વૈષમ્ય છે એટલે બંધ થતો નથી. એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે તો પણ બંધ, એક ગુણ વૈષમ્ય બંધ થતો નથી. એક ગુણ વૃક્ષનો દ્વિગુણ વૃક્ષ સાથે પણ ગુણ વૈષમ્ય છે એટલે બંધ થતો નથી. બંધ થવા માટે હવે નીલાકરે જે વાત કરી હતી આત્મા ઉપર લાગી કે ચાલો હું તમને બેસાડી આપું આત્મા ઉપર. આત્મા સાંભળો પહેલા, આત્મા એટલે શુદ્ધ પરમાત્મા તત્વ, બરોબર, શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્યમાં કેટલા ગુણ હોય, અનંત, એ અનંત ગુણ છે. એ અનંત ગુણ સાથે તમે જયારે દર્શન કરવા આવો ત્યારે ભગવાન શું કહેશો, પ્રભુ મારું ને તારું જોડાણ કરવું છે આપણે, ઓકે, અને મારામાં અંદર અનંત ગુણો છે કે નથી, મારામાં, એટલે આપણે તમારામાં જે દર્શન કરવા આવો, મારામાં અનંત ગુણો નથી, છે આપણામાં અનંત ગુણો, એ તો મને ખબર છે, આવરણ છે એટલે ગુણો ઢંકાઈ ગયા છે, એટલે ગુણો બહાર ઉભર્યા નથી અત્યારે, ગુણોનો ઉઘાડ થયો નથી, એટલે તારા ગુણોનો ઉઘાડ થયેલો છે. ધ્યાન વાત સાચી છે, મારી ઢંકાઈ ગયેલા છે, એ ઢંકાઈ ગયેલા છે અત્યારે તો ગુણ નથી ને, અત્યારે છે પણ થોડા છે, બરોબર છે, છતાં પણ એ અનંત ગુણોની સામે આ થોડા ગુણો પણ જો ભેગા થાય તો બંધ થઈ શકે છે. તો આપણે કહેવાનું કે પ્રભુ બંધ થઈ શકે છે, ધેર ઇઝ અ પોસિબિલિટી, તો અત્યારે બંધ કેમ નથી થતો, ક્યાંક કઈ વસ્તુ આડે આવી છે એટલે બંધ નથી થતો, એ બંધ મારે કરવો છે, શક્યતા છે, ધેર ઇઝ અ પોટેન્શિયલ, અને એને માટે શું નથી, એ સમ્યક દર્શનનો અભાવ છે. ને વધારે તમારે જાણવું હોય તો આવતા રવિવારે આપણે 4 કલાક ની શિબિર, 4 કલાક સમ્યક દર્શન ઉપર જ વાત કરવાના છે, અને ઇટ ઇઝ 17 શનિવાર, ઇટ ઇઝ બેઝડ ઓન તત્વાર સૂત્ર ઉપર જ છે, એટલે તત્વારના ક્લાસમાં જે તમે, આઈ વિશ કે નોબડી શુડ મિસ ઇટ, બીકોઝ ઇટ ઇઝ નોટ ઓન્લી તત્વાર પણ બધી રીતે, અને એ સમ્યક દર્શન કેટલું સહેલું છે છતાં કેટલું અઘરું છે, કેટલું સરળ છે છતાં કેટલું અઘરું છે, અને સમ્યક દર્શન હોય તો શું ટ્રીમેન્ડસ ફાયદા થાય છે, અને નથી તો કેટલું નુકસાન થાય છે, ભલે આપણે ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરીએ, એના ઉપર આખી વિસ્તારની ચર્ચા છે. પણ અહીંયા આગળ શું કહે છે કે પોટેન્શિયાલિટી છે, તારી સાથે તારા અનંત ગુણ સાથે મારા થોડા ગુણોનું ઉપર જોડાણ થઈ શકે છે, ઉપાસવાદીજી કહે છે. તો એ જોડાણ કરવાની અંદર મારે શું પુરુષાર્થ કરવાનો, બસ એ વાત અહીંયા આગળ છે. પણ અહીંયા આગળ તો આપણને એક સામાન્ય બંધની વાત કરી, કારણ કે આ પૂતગળ, અહીંયા વાત માત્ર પૂતગળની જ ચાલે છે, આટલા પૂતગળોનો આટલા પૂતગળો સાથે બંધ થાય, અને એમાં મુખ્ય જો સૂત્ર હોય તો શું આવ્યું, આપણે જે સતની વ્યાખ્યા શું આવી, ઉત્પાદ, ધ્રુવ અને વ્યય. ઉત્પાદ, જો આપણે ધ્રુવને ભૂલી જઈએ, જો ધ્રુવ તત્વને ભૂલી જઈએ અને માત્ર પર્યાયની જ વાત કરીએ તો આપણી સમજણમાં બેસતું નથી, આપણી સમજણમાં બેસતું નથી. અને આ જ વાત મેં ગીતાનો પાઠ વાંચ્યો હતો, મહાભારતની ગીતા, હવે જો આની જ વાત નીકળી છે, તમને જરા થોડુંક ડેપ્થમાં લઈ જાઉં. મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી છે અને અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે મધુસૂદન, હું અત્યારે બહુ મૂંઝવણમાં છું અને મારે તમારી સલાહ લેવી છે, એમ કરીને એક સાઈડમાં રથ લઈ જાય છે. તમે જોયું હશે, ખ્યાલ હશે,
અને પછી એ સવાલ ઉપર સવાલ ઉપર સવાલ કરે છે. એમાં એનો એક સવાલ છે કે હવે યુદ્ધ શરૂ થવાનું છે, તૈયારીઓ થઈ રહી છે, પણ હું મૂંઝવણમાં છું. અને મારી મૂંઝવણ એ છે કે આ ધૃતરાષ્ટ્ર અને આ બીજા બધા જે કૌરવો મારા ભાઈઓ છે, અને મારા ભાઈઓની સામે હું કેવી રીતે તીર ચલાવું, મારા ભાઈઓને હું કેવી રીતે મારી શકું, બરાબર. ત્યારે શ્રી કૃષ્ણ જે જવાબ આપે છે, એમનો જવાબ છે કે અર્જુન સમજતો નથી. બરાબર, અર્જુન એક લેવલ ઉપર છે, કૃષ્ણ બહુ હાયર ડિમેન્શન ઉપર છે. એક માત્ર દેખાય છે એની વાસ્તવિકતાની વાત કરે છે, બીજા જે વાત કરે છે એ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયની સાથે વાત કરે છે. તમે સમજ્યા, ભૂત ભવિષ્ય વર્તમાન એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, ત્રણેયની વાત કરે છે. અને માત્ર જે અર્જુન સવાલ પૂછે છે, માત્ર ઉત્પાદ અથવા વ્યય હું કેવી રીતે મારું, ત્યારે એ શું કે જવાબ શું છે. તમે આપણે ઘણા જયારે શું છે એમ માને છે કે આ તો કૃષ્ણ પોલિટિશિયન હતા અને આ તો બધું આને મારી નાખાવે, એવું બધું નથી. બહુ જ ઊંચું તત્વ દ્રષ્ટિ છે એની અંદર. એમાં એ જવાબ એ આપે છે કે પહેલી વાત એમણે એ કરી કે તું જે કહે છે કે આ મરી જશે, કોઈ મળતું નથી, એ પહેલા પણ હતા. તું જેની વાત કરે છે એ પહેલા પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે, બરાબર. તું કોઈને મારી શકતો જ નથી, એ છે, એનું અસ્તિત્વ છે. તું જેને જોઈ રહ્યો છે એ તારી નજરે દેખાય છે, એને જોઈ રહ્યો છે. એ કહે છે હું મારા શરીરને જોઈ રહ્યો છું, તો માત્ર આ શરીરને જોઈ રહ્યો છું, પણ આ શરીર તો નાશવંત છે. એ પહેલા પણ હતું, એની અંદર રહેલી વસ્તુ પહેલા પણ હતી, અત્યારે પણ છે અને પછી પણ રહેશે. એ વસ્તુ છે, આ તો એને જ સત કહેવાય. પણ ત્યાં આગળ પ્રશ્ન છે સત અને અસતનો, કે તું જે વાત કરે છે અસતની વાત કરે છે, હું જે વાત કરું છું એ સતની વાત કરું છું. અસત એટલે તારી અથવા તારા ભાઈઓની વર્તમાન અવસ્થા, અને સત એટલે એના પૂર્વની અને પશ્ચાત અવસ્થા. એ આના વિના શક્ય નથી, છે જ, કોઈ પણ ક્ષણે એનો પર્યાય તો રહેવાનો જ છે, બરોબર. અને એમાં એને બહુ સરસ મજાનું એક ઉદાહરણ આપીને સમજાવે છે કે માનો કે, અને એ પણ કહે છે કે ઇવન તમારા પર્યાયની અંદર, મારા ને તમારા પર્યાયની અંદર પણ સમયે સમયે ફેરફાર થઈ રહ્યા છે, જે આપણે એટલા બધા સૂક્ષ્મ છે કે આપણે જોઈ શકતા નથી. સમયે સમયે તમે ખબર, સમય એટલે કાળનું નાનામાં નાનું માપ, અને એક આંખના પલકારામાં અસંખ્યાતા સમયો પસાર થઈ જાય છે. એ કહે છે કે સમયે સમયે પસાર થઈ રહ્યા છે. એ કહે છે કે માનો કે એક વહેતી નદી છે, એમાં તું પગ મૂકે તો તું એમ કહે કે મેં આ નદીના પાણીમાં પગ મૂક્યો, પણ એ વાત ખોટી છે. કારણ કે જે પાણીમાં, જે નદીમાં તું પગ મૂકે છે, નદી તો કોન્સ્ટન્ટલી ફ્લોઈંગ, તારો પગ જેવો પડ્યો અને અંદર જાય પહેલા તો નદીના પાણી ક્યાંય નીકળી ગયા. જે પાણીમાં તારી પહેલી આંગળી બોળાઈ એ તો પાણી નીકળી ગયું, પછી જરાક આખું ઘૂંટણ બોલાયો, પછી તારા પગ આખા બોળાયા, ત્યાં સુધીમાં તો કેટલાય પાણી નીકળી ગયા. પણ તું એમ માને છે કે તું એ જ નદીમાં પગ મૂકે છે. મેં જુઓ, આખી આખી ફિલોસોફી જુઓ, ઇઝ સચ એ ડીપ ફિલોસોફી, એ તમે સમજો. પણ એમને એક વાત બહુ સરસ સમજાવી એને અર્જુનને, કે માની લો કે તું કિનારાની બહાર ઉભો છે, બરાબર, નદી છે, નદી શાંત છે, અને એ વખતે અથવા સરોવર છે એમ માની લો, અને એ વખતે તું તારું પ્રતિબિંબ જુએ છે, યુ આર સીઈંગ યોર ઇમેજ. હવે એ ઇમેજ એ કોના લીધે છે? બહાર ઉભેલો છે બીકોઝ ઓફ ધ પર્સન ઇઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ, તો એનું ઇમેજ છે. જો ઉભો હોય, ઉભો ના હોય તો ઇમેજ હોય. વોટ યુ આર સીઈંગ ધ ઇમેજ. તું જે જોઈ રહ્યો છે ઇમેજને જોઈ રહ્યો છે, અને ઇમેજની કોઈ કિંમત નથી. ઇમેજ કોના કારણે છે? કે જે વ્યક્તિ બહાર ઉભી રહી છે એના કારણે. જો એ ના હોય તો ઇમેજ રહેતું જ નથી, ઇમેજ રહેતું જ નથી. અને ઇમેજ તો નદી જેમ વહેતી જાય છે, ઇમેજ પણ આમ એના ઉપર બધા કેટલાય પસાર થઈ જાય છે, પણ તેરો બાર ઉભેરો છે, તું એને જોઈ શકતો નથી. આખી એ વાત. અને અર્જુન આપણે અત્યારે લંબાઈની ચર્ચા નથી, પણ તમે વાંચો તો તમને મજા આવશે અંદર, કે એની અંદર એક એક સવાલો પર સવાલો પર આ જ સવાલો જુદી જુદી રીતે પૂછે છે.
અને શ્રી કૃષ્ણ થાક્યા વગર ત્રણે અધ્યાયના ગીતાની અંદર આ બધા સવાલોનો જવાબ સમજાવે છે. ત્યારે તમને ખબર પડે કે આ સત અસત ને ધ્રુવ શું છે, સત શું વસ્તુ છે અને અસત શું છે. એ કહે છે કે જ્યારે બે પર્યાયો તું જુએ છે, એ એક ખરેખર તો એક ભૂતકાળનો પર્યાય અને એક ભવિષ્યનો પર્યાય, આ બધા પર્યાયો જ છે બરોબર. પણ સત છે એ તો પર્યાયમાં છુપાયેલું તત્વ છે જે કદી મળતું જ નથી, કદી પણ મળતું નથી. આ બધું ટેમ્પરરી છે. એટલે તું સાની માટે ફિકર કરે, તું તારી ફરજ છે, તારે યુદ્ધ શરૂ થઈ રહ્યું છે, હવે એનો કોઈ એન્ડ નથી, તારું તું જે કરતા હોય કરે. પણ એમ પણ નથી કીધું તું પણ મારી શકે કે નહીં, અર્જુન પણ મારી શકે, એવું નથી કે અર્જુન મારવાનો જ છે, ગેરંટી નથી કઈ એનું. એટલે એને એવું નથી કીધું કે તું બચી જઈશ, કે તું પણ મારે એ પણ મારે જે કંઈ હોય, પણ એ કોઈનું મૃત્યુ છે જ નહીં. ભૂતકાળમાં પણ છે, આ તો એક પર્યાય માત્ર છે, ટેમ્પરરી પર્યાય છે. એમ આપણો પણ આ બધું શું છે, એક ટેમ્પરરી પર્યાય છે. બાકી ભૂતકાળમાં પણ આપણે છીએ, ભવિષ્ય. એટલા માટે તો મહાપુરુષો આપણને શું કહે છે કે તમે આ મારું મારું શા માટે કરો છો, આ બધું એક ક્ષણિક છે. અને એને આજે તમે દેવલોકના આયુષ્યની સરખામણીમાં આપણું આયુષ્ય એટલે તણખલા ઉપરનું એક બિંદુ આમ કરતાની સાથે ઉડી જાય. એની અંદર આપણે મારું તારું કરીને, રાગ દ્વેષ કરીને, હિંસા અહિંસા કરીને આપણે આપણા જીવનને કેટલું બધું હિંસક બનાવી દીધું છે કે આપણે જે પર્યાયમાં આપણે જવું છે, પર્યાય કરતાં જે મુખ્ય તત્વમાં આપણે જવું છે, એને બદલે આપણે એકેન્દ્રિય બે ઇન્દ્રિયના પર્યાયમાં જો ચાલ્યા જઈશું તો ક્યાંના ક્યાં પહોંચી જઈશું ખબર. અને જો એમાં એકેન્દ્રિયમાં ગયા, તો એકેન્દ્રિયમાં તો એવો નિયમ, જનરલ નિયમ છે કે એકેન્દ્રિયમાં ગયા તો ભવ સામ્યતા હોય. ભવ સામ્યતા એટલે તમે એના એક ભાવમાં ફરી વાર એકવાર વૃક્ષ થયા, ફરી વાર વૃક્ષ થયા કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. ક્યાં સુધી? અસંખ્યાતા વર્ષો સુધી, જેનો કોઈ એન્ડ નથી. તો એમાંથી જો બચવું હોય તો એ કહે છે તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પડે, જેની વાત આપણે પછી કરીશું. પણ આ આ વાત નીકળી એટલે તમને કહીશું. તમે આજે ફિલોસોફી કહી એનો અર્થ એવો છે કે કોઈને કોઈ કોઈને મારી નાખે તો પછી વાંધો નહીં. હવે એ એ મારવાનો આત્મા તો રહેવો જ હવે એ બરોબર છે, પ્રશ્ન બરાબર છે. પણ તમે અત્યારે યુદ્ધમાં નથી, હા ઘણી વાત. અને હા આપણે એ યુદ્ધમાં બેસ્ટ રસ્તો એ છે કે યુદ્ધમાં પડવું જ નહીં, પહેલી તો વાત આવી. પંચમુષ્ટિ રોજ કર્યું પણ એ પણ તાકાત જોઈ. જીવ છે કે નહીં? તો જીવની અંદર પણ
મૂળ છે, જે દ્રવ્ય હોય એનામાં મૂળ હોય. તમે ગમે તેટલો એને 50 ખૂન કર્યા હશે, હિટલર જેવો પણ માણસ એનામાં પણ ગુણ હશે. ગુણ શોધવો પડે, એનામાં પણ ગુણ તો હોય જ. એટલે ગુણ પર્યાયવત દ્રવ્ય, ગુણ અને પર્યાય વાળો પદાર્થ એને શું કહીએ? માત્ર પર્યાય નહીં, ગુણ પણ અંદર હોવો જોઈએ. એટલા માટે તમે પંડિતજીનો જો સ્વાધ્યાય અટેન્ડ કર્યો હોય 1 વર્ષ પહેલા, તો દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એમણે લખેલો છે. બહુ મજાની બુક છે દ્રવ્ય ગુણ પર્યાય. એ દ્રવ્ય ગુણ પર્યાયના એમને લગભગ 8-1 લેક્ચર થયેલા અહીંયા આગળ, તો એની અંદર એમણે આખું આ સમજાવ્યું છે દ્રવ્ય ગુણ પર્યાય શું છે. કે જે દ્રવ્ય છે એનામાં ગુણ હોય જ, એનામાં પર્યાય પણ હોય જ. ગુણ અને પર્યાય વગર દ્રવ્ય હોય જ ન શકે. તમે કોઈ પણ દ્રવ્ય લો આ વિશ્વની અંદર, કોઈ પણ દ્રવ્ય લો એ હોય જ ન શકે. પરસ્પર બંધ થયા પછી, મેં તમને પેલો ગોળ નો દાખલો આપ્યો, રેતી આવી તો ગોળ નો ગુણ વધારે પ્રસરી જાય છે. એમ જે ગુણ વધારે હોય, સ્નિગ્ધતા નો ગુણ વધારે હોય, કે માની લો કે 5000 સ્નિગ્ધ પૂતગળો છે અને 1000 વૃક્ષ છે, એ બે ભેગા થયા તો આખામાં શું ફેલાઈ જશે? સ્નિગ્ધ ફેલાઈ જશે, કારણ કે એના ગુણ વધારે છે. બસ એક વાત અહીંયા આગળ કરે છે કે બંદે સમાધિકૌ પારિણામિકૌ, પૂતગળોનો પરસ્પર બંધ થયા પછી સમાન અથવા અધિક જે ગુણ હોય તે ગુણનો પરિણામ વ્યક્ત થાય છે. આઈધર ઇક્વલ હોય બે અથવા વધારે હોય. હવે જો તમને પ્રશ્ન થાય કે ઇક્વલ હોય તો કોનો ગુણ થાય, તો એમાં સ્નિગ્ધનો પણ આવે કોઈ વખત, કોઈ વખત વૃક્ષનો પણ આવે. ધેર ઇઝ નો ગેરંટી કે દર વખતે, કારણ કે બે ઇક્વલ છે. એક 5000 તમે સ્નિગ્ધ લો અને 5000 વૃક્ષ લો, તો હવે એમાં કયું ફેલાશે? તો ઇટ ડિપેન્ડ્સ, કોઈ એની ગેરંટી નહીં. પણ વધારે હોય તો જેનો વધારે છે એ ગુણ ફેલાઈ જશે. એ વાત કરી. હવે અહીંયા આગળ બંધનું ચેપ્ટર પૂરું થયું, બંધની વાત થતી ગઈ. અને આની અંદર તમને કહું કે આ જ્યારે તમે વાંચશો ને તો તમને હવે ક્લેરિટી આવશે. પહેલાં તમને એમ લાગે જરા કન્ફ્યુઝન થાય કે આ શું છે, અને આની અંદર યુ ડોન્ટ હેવ ટુ ગો સો ડીપ ઇન ટુ ધેટ. ખાલી એક સમજ આવે ઉપર ઉપર તો ઘણી થઈ ગઈ, આટલું બી સમજાય તો મને તો ઘણું છે અંદર. કારણ કે મુખ્ય વાત તો એમણે બધી આગળ કરી લીધી, કોનો ઉપકાર છે, એના શું ગુણધર્મો છે વગેરે વગેરે. ઓકે, હવે અહીંયા આગળ કહે છે જે ઉમાસવાદી જે શરૂઆતમાં કહ્યું ને કે દ્રવ્ય કેટલા છે? 5. છઠ્ઠું કયું નથી? એ કાળનું કેમ નથી કે કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય કહે છે પણ મારી દ્રષ્ટિએ એ દ્રવ્ય નથી, એમ વાત કરી હતી એમને. એનો અહીંયા ક્લેરિટી કરે છે. ચોખ્ખું કહે છે કે કાલશ્ચેકે કાળ ચ ઇતિ એકે, એટલે આચાર્યો કેટલાક આચાર્યો એમ કહે છે કે કાળ પણ દ્રવ્ય છે એમ કેટલાક માને છે. બસ એટલું કહીને અહીંયા આગળ ટકી ગયા. કાળ પણ દ્રવ્ય છે એમ કેટલાક આચાર્યો માને છે, ત્યાં સુધી કઈ વાત એમણે પૂરી કરી. કાળ પણ દ્રવ્ય છે. હવે અહીંયા આગળ શું કહે છે? સહ અનંત સમયમાં, અનંત સમયમાં, એટલે કાળનું પ્રમાણ કેટલું કીધું? કેટલા સમયમાં? તો કોઈ કહેશે જગન્યમાં જગન્ય કાળનો માપ શું? એક સમય. આ તમારા તત્વાર્થના ક્લાસના સ્ટુડન્ટ માટે તો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ પૂછે કે કાળનો નાનામાં નાનું માપ શું, આપણે અહીંયા કોઈને પૂછીએ તો શું કહીએ કે ભાઈ આ ઘડિયાળના પ્રમાણે કેટલું હશે? સેકન્ડ. તમે કોઈ વૈજ્ઞાનિકને પૂછો તો કે માઇક્રો સેકન્ડ, ન્યુનો સેકન્ડ, જે કંઈ કહેશે બરોબર. પણ કેવડીને પૂછો અથવા ધર્માની દ્રષ્ટિએ પૂછો તો કાળનું નાનામાં નાનું માપ શું છે? એક સમય. અને એક સમયની ગણતરી કરવી હોય, સમજવી હોય તો એક એક્ઝામ્પલથી કેવું હોય તો કઈ રીતે કહી શકાય? એક સમય કોને કહી આપે? આંખના પલકારામાં અસંખ્યાતા સમય. પણ એ બરાબર છે, પણ એમને એક શાસ્ત્રમાં એક દાખલો છે કે માની લો કે એક મજબૂત માણસ છે બરોબર,
તારાસિંહ જેવું આપણે કહીએ, તારાસિંહ શું કહેવાય અહીંયા કોણ હતું? મોહમ્મદ અલી. અને એને એક કમળના પત્રો છે પાંદડા, બધા એક ઉપર બધા ભેગા કરેલા છે, એના હાથમાં એક ભાલો છે, અને એ ભાલાથી એક સાથે તો આમ આંખના પલકારામાં તો એ ફસાઈ ગયો ને આંખો, બરાબર. પણ એ કહે છે કે જો એને સ્લો મોશન કેમેરાથી તમે જુઓ, જેની તમને કલ્પના પણ નહીં આવે, તો એક પાંદડોથી બીજા પાંદડામાં જતા 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 તો કેટલા સમયો પસાર થઈ ગયા? સંખ્યા આપણે તો એકદમ ફાસ્ટ જોઈએ છીએ, બરાબર. તમે કેમેરાથી એનું પિક્ચર અથવા સ્લો મોશનમાં ન લઈ શકો એટલું છે. અને બીજો દાખલો આપે છે કે એક એક કપડું હોય એને તમે આમ ફાડો તો આપણે તો પેલા કાપડિયા કાપડની દુકાન તમે જુઓ છો, તમને તો અનુભવ હશે બધા સાડી લેવા જાવ, આમ ખેંચો એટલે ફટ થઈને બે ભાગ થઈ જાય. પણ એ કહે છે બે ભાગ થતા થતા ઉપરથી જ્યારે કપડું ફાટતું ફાટતું નીચે આવે ત્યારે બે તાતણા વચ્ચેનો જે આમ ખુલ્લા થાય છે ત્યાં સુધીમાં તો ખાલી બે જ તાતણા ઉપરના એમાં તો અસંખ્યાતા સમયો પસાર થઈ જાય. એવું કાળનું નાનામાં નાનું માપ એટલે એક સમય. અને પછી સમયનો પછી 256 આવલી કાઢે છે, એટલે એક એક કોઈ એક જંતુ હોય એનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? તો 256 આવલી કાઢે, એનાથી ઓછું હોય જ ન શકે, એનાથી ઓછું ના હોય શકે. 256 આવલી કાઢે એટલે એ ખાલી આ આંખના પલકારામાં તો કેટલાય નીકળી ગયા અંદર, એટલે નિગોદના જીવનો ઓછામાં ઓછું આયુષ્ય તમે ગણો ને 256. અને એક શ્વાસોશ્વાસમાં તમે એક શ્વાસ બહાર પાડો ને લો એટલામાં નિગોદનો જીવ 17.5 ભાવ કરે છે. એટલા માટે નિગોદમાં રહેવાનું જે દુઃખ છે એ 7મી નરક કરતા પણ વધારે છે. નિગોદની વેદના 7મી નરક કરતા, કારણ કે એને બીજું કંઈક ક્ષણે ક્ષણ ક્ષણની સમયે સમયે મરવાનું છે, સમયે સમયે પેલું ચાલે. જોકે 256 આવલી કાઢે થોડા વધારે સમય થયા, પણ એટલા સમયમાં એટલે એ બી આંખના પલકારામાં જ એના કેટલી વાર ખાલી તમે શ્વાસ કહો એટલામાં તો 17.5 વખત તેને મર, એટલે એનું શું થયું? નિગોદના જીવને કાયમ મરવાનું જ આવે છે, મરવાનું નવો ભાવ, મરવાનું 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 મરવાનું, કેટલું દુઃખ હશે એ કહી નથી શકતો, એ વ્યક્ત નથી કરી શકતો. એટલે 7મી નારીનું જો દુઃખ થોડું પણ સહી શકાય એવું છે, પણ આ તો કોન્સ્ટન્ટ મરણ જ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ચાલ્યા જ કરે છે. એટલે એ અહીંયા આગળ સમયની વાત કરે છે. અને હવે જે વાત કરે છે એ ગુણનું લક્ષણ શું, તમને અત્યારે ખાલી હાઈલાઈટ આપી દઉં કે દ્રવ્યાશ્રય નિર્ગુણા ગુણાહ, જે દ્રવ્યના આશ્રય રહે દ્રવ્યમાં રહે તે ગુણ, અને એ ગુણ પોતે સ્વયં પોતે નિર્ગુણ છે. બહુ મજા પૂછા, દ્રવ્યના આશ્રય રહે તે ગુણ, પણ ગુણ પોતે ગુણમાં ગુણ નથી, ગુણ પોતે નિર્ગુણ છે, બરોબર છે. એની વધારે વિસ્તાર આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, અત્યારે અટકું રાખો, આ જ્યારે થોડો ડાયજેસ્ટ કરો, બરાબર. તમારે હેન્ડઆઉટ જોઈએ છે ને? કદાચ થોડો ટાઈમ લાગશે કદાચ, તો હું તમને, કારણ કે એનું જરા મારે વ્યવસ્થિત રીતે લખવું પડશે જેથી તમે બરાબર સમજી શકો કે આપણે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સેન્ડ ઇટ 2-3 ડેઝ, યુ નો, પણ કદાચ સામાયિક શિબિર આવે તો ટાઈમ તો ઘણો થઈ જાય, પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. તમે છો જીવ, છો જીવ તરીકે દ્રવ્ય છો, તમારામાં સારા ઘણા ગુણો છે, અત્યારે તમારો પર્યાય મનુષ્ય તરીકે છે, આવતા ભાવમાં કદાચ દેવ લોકનો પર્યાય આવે તો પણ એનામાં હું તો રહેવાનો જ. ખ્યાલ આવી? હવે રાખી લે દઈ સર્વ મંગળ મંગલમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ. બોલો જીને શાસ્ત્ર દેવ કી જય. આ રવિવાર